સતત 15 દિવસ સુધી મીઠા લીમડાના પાન ખાવાથી તમારા શરીરમાં જે ફેરફાર થશે તે તમે જાણીને પણ થઈ જશો દંગ. જાણો તેના ફાયદા. મીઠા લીમડાના પાનની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થતા હોય છે. મીઠા લીમડાના પાનને ઘણી જગ્યાએ કડી પત્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટાભાગે તેનો ઉપયોગ સાઉથ ઇન્ડિયાની અંદર વધુ કરવામાં આવે છે, પરંતુ આજના સમયમાં મોટાભાગના ભારતીય રસોડાની અંદર મીઠા લીમડાના પાન તો એક મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. મીઠા લીમડાનો ઉપયોગ તમારા ભોજનને સ્વાદ વધારવા માટે પણ કરવામાં આવે છે. મીઠા લીમડાની અંદર આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને અનેક પ્રકારના વિટામિન્સ હોય છે, જે તમારા શરીરને એનિમિયા, હાઈ બીપી, ડાયાબિટીસ જેવા રોગોથી બચાવવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત મીઠા લીમડાની અધતત ભરપૂર માત્રામાં વિટામિન્સ બી ફાઇવ, વિટામિન્સ B9 હોય છે, જે તમારા વાળને કાળા અને ઘટાદાર અને મજબૂત કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. મીઠા લીમડાની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર ઉપલબ્ધ હોય છે, આથી તેનું સેવન કરવાના કારણે તમારા શરીરની વધારાની ચરબી દૂર કરી દે છે અને તમારા શરીરની અંદર જમા થયેલા વધારાના કચરાને બહાર ફેંકવામાં મદદરૂપ સાબિત થાય છે. આથી મીઠા લીમડાનું સેવન તમારા શરીરમાં જમા થયેલો ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે, જેથી કરીને તમારા શરીરનું વજન ઘટાડી શકાય છે. મીઠા લીમડાના પાનની અંદર એન્ટીઓક્સિડન્ટ ગુણો હોય છે, જે તમારા શરીરની અંદર જમા થયેલ કોલેસ્ટ્રોલની ઓક્સિડેશન થતા અટકાવે છે, જેથી કરીને શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા વધતી નથી અને તમે હૃદયને લગતી અનેક બીમારીઓથી દૂર રહી શકો છો. મીઠા લીમડાના પાનની અંદર ભરપૂર માત્રામાં આયર્ન અને ફોલિક એસિડ હોય છે. મીઠા લીમડાના પાન આપણા શરીરની અંદર આયર્ન અને ફોલિક એસિડ શોષવામાં મદદરૂપ સાબિત થાય છે, જેથી કરીને શરીરની અંદર લોહીની ઉણપ હોય તો તે પણ દૂર થઈ જાય છે. એનિમિયાના દર્દીઓને જો દરરોજ એક ખજૂર અને 3 મીઠા લીમડાના પાન સવારે ખાલી પેટે આપવામાં આવે તો તેના કારણે શરીરની અંદર લોહી અને આયર્નની માત્રા વધી જાય છે, જેથી કરીને લોકો એનિમિયાની સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.